કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં કાવ્ય 2 ભણીશું. પર્વત તારા, એના કવિ છે સુરેશ દલાલ. આ સુંદર પ્રાર્થના ગીત છે, કે આ સુંદર પ્રાર્થના છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશો છે. અહીં કવિ સગળા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે, કે અહીંયા કહેલું છે કાવ્યમાં એક પ્રાર્થના છે. અહીંયા કુદરતી વસ્તુઓ છે, જેવી કે પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુઓ, કે આ બધા કુદરતી અંશો છે. કેવા સુંદર છે અહીંયા આ બધા વિશે. અહીંયા કુદરતમાં કે અંશોમાં આપણે ભગવાન દેખાય છે, એવી આ પ્રાર્થનામાં ગવાયું છે. તો આપણે અહીંયા કાવ્ય ભણીશું. પર્વત તાળા પોળા ખંભા સરવળ તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો કહે છે કે હે ઈશ્વર, ઈશ્વર એટલે ભગવાન, પ્રભુ, પરમેશ્વર, કે હે ઈશ્વર, પર્વત તારા વિશાળ ખંભા છે. પર્વત તારા વિશાળ ખંભા છે, પોળા એટલે વિશાળ, સરવળ તારી આંખ, સરવર એટલે સરોવર, કુદરતી રીતે બનેલો સરોવર એક તળાવ, કે એ તારી આંખ છે. હું તને બધે જ જોઉં છું, કે હે ઈશ્વર, પર્વતો તારા વિશાળ ખભા છે, પહોળા એટલે વિશાળ ખભા છે, અને સરોવરો તારી આંખ છે, હું તને બધે જ જોઉં છું. દરિયો તારો દિલ વિશાળો, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. કે દરિયો તારો દિલ વિશાળો, વિશાળો એટલે વિશાળ, ઘણો મોટો, કે દરિયો કેટલો મોટો હોય છે, તમે બધા દરિયો જોયેલો છે ને, હા, દરિયા જેટલું દિલ છે, મોટું વિશાળ દિલ છે. વૃક્ષો તારી વાત, વૃક્ષો પણ તારી જ વાત કરે છે. જ્યારે પવન આવે છે ત્યારે વૃક્ષો સરસ વાતો કરતા હોય છે એકબીજા સાથે, જે આપણને અવાજ આવે છે, આપણા જેમ બોલી ના શકે એ એમની રીતે અવાજ વાત કરે છે. મેઘધનુષના રંગોમાં તું જ સુંદર રીતે રમી રહ્યો છે, કે મેઘધનુષના કલર તમે જોયેલા છે ને રંગ, હા, તો મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો છે. તું તણાનો તારણ હારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધી તારી છે સોગાત. તરણું એટલે તણખલું, કે તું તણાનો સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે, તું ઝરણાનો સંગીત પણ તું છે, આ બધા ફૂલોના રંગો અને એમની સુગંધ પણ તારી જ ભેટ છે. આપણને ફૂલ મળ્યા છે, બધાની સુગંધ મળી છે, ઝરણા મળ્યા છે, તો આ બધું કોણે આપણને આપ્યું છે, ભગવાને આપેલું છે. સોગાદ, સોગાદ એટલે ભેટ, ઉપહાર, સોગાદ નો સામાન્ય શબ્દ છે ભેટ, ઉપહાર, કે તું તણાનો સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું જ છે, આ બધા ફૂલોના રંગો અને એમની સુગંધ પણ તારી જ ભેટ છે. સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારે આભે અહીં આગ્યા ભમરા. સિંહ વાઘ પ્રાણીઓ છે, કોયલ બુલબુલ પતંગિયા ને તમરા, કે આકાશમાં સૂર્ય ચંદ્ર તારા અહીં આગ્યા ને ભમરા, એ બધા જ તારા સ્વરૂપો છે. તમે સિંહ વાઘ કોયલ બુલબુલ પતંગિયા તમરા સૂર્ય ચંદ્ર તારા આગ્યા ભમરા બધા જોયા હશે. આગ્યા જોયા છે તમે? આગ્યા છે ને, રાત્રે જ્યારે આકાશ ઉડતા હોય ને હવામાં, ત્યારે એમનામાં લાઇટ થતી હોય છે, પાછળ લાઇટ પ્રકાશ આપતા હોય છે, એને આગ્યા કહેવાય છે. કદાચ તમે ગામડે ખેતરમાં ગયા હોય કે ગામડે પણ તમે ત્યાં જોવા મળતા હશે. તો આ બધા જ તારા સ્વરૂપો છે, ભગવાનને કહેવામાં આવ્યું છે.
સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, તમરા, સૂર્ય, ચંદ્ર, તારા, આગિયા, ભમરા કે આ બધા જ તારા સ્વરૂપો છે. રાડ ત્રાડને લાડને સાથે મોર પીછનો સુર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. રાડ ત્રાડ અને લાડ. રાડ એટલે ખબર છે તમને, જોરદો અવાજ જે બૂમ પાડતા હોય ને એને રાડ કહેવાય, અને ત્રાડ એટલે ગર્જના, જે સિંહ ગર્જના કરે છે ને તે. અને લાડ, લાડ તો તમને ખબર જ હશે, તમારા ઘરના વડીલો તમને લાડ કરતા હશે ને. હા, સાથે મોર પીછનો સુર. મોર પીછનો સુર એટલે મોરનો ટહુકો. સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. સંતા કુકડી તમે પણ રમતા હશો, રમો છો ને વિદ્યાર્થીઓ. હા, રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા તો ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. કે અજવાળાના એટલે સુખના, અજવાળું એટલે અહીંયા સુખ શબ્દ માટે વપરાયો છે, અને અહીંયા અંધારા એ શબ્દ અહીંયા દુઃખ માટે વપરાયેલો છે. તો કે અજવાળા એટલે કે સુખના બે કાંઠા વચ્ચે અંધારા એટલે કે દુઃખની નદી વહી રહી છે, એમાં મારા જીવન રૂપી હોડીને કોણ હાંકારશે, કોણ ચલાવશે. હે ઈશ્વર તું જ કહે કે કોણ તું જ હાંકારે છે. કે મારા જે સુખ દુઃખના જે કાંઠા વચ્ચે જે નદી વહી રહી છે એમાં મારા જીવન રૂપી હોડીને કોણ હાંકારે છે, મારું જીવન કોણ ચલાવે છે. કે ઈશ્વર તું જ કહે કે તું જ આ મારું જીવન ચલાવે છે. અહીંયા આપણા કાવ્ય પૂરું થયું છે. નીચે છે શબ્દ સમજૂતી. ખંભા તો ખભા, સરોવર કુદરતી રીતે બનેલું સરોવર તથા તળાવ. વિશાળું વિશાળ ઘણું મોટું. રળિયાત અહીં સુંદર શબ્દ વપરાયો છે એના માટે. તરણું તણખલું, નાદ સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. શોગાદ ભેટ. આગિયા રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. ત્રાડ ગર્જના. અહીંયા ભાષા સજ્જતા છે. આપણે ઘણીવાર સ ને બદલે શ અને સ ને બદલે સ નો ઉચ્ચાર કરતા હોઈએ છીએ, એટલે સ અને શ ના ઉચ્ચારથી શબ્દનો અર્થ બદલાય છે તે સમજવાનો છે. અહીંયા સ અને શ વાળા શબ્દનો અર્થ ભેદ દર્શાવેલો છે. અહીંયા સર અને શર, સર એટલે સરોવર અને શર એટલે બાણ. સાર એટલે કશ, આશાર એટલે છિદ્ર. સત સત્ય, સત સો. અહીંયા સ સનો જગ્યા ચેન્જ થવાથી એનો આખો મિનિંગ ચેન્જ થતો હોય છે, અર્થભેદ ચેન્જ થઈ જતો હોય છે. સુર અવાજ, સુર શૌર્ય. કેસ મુકદ્દમો, કેસ એટલે વાક. પાસ ઉત્તીર્ણ અને પાસ એટલે પાસો. અહીંયા કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. નુકસાન તો નુકસાનમાં કયો સ આવે છે, તો નુકસાન. ખાલી જગ્યા વણ, સીવણ તો સીવણ. ખાલી જગ્યા રોવર તો સરોવર. રી ખાલી જગ્યા સ, રી સે સ. સમ ખાલી જગ્યા, સમસ્યા. ખાલી જગ્યા કાર, શિકાર. ખાલી જગ્યા બાસી, સા બાસી. વી ખાલી જગ્યા સ, વિશે શ. અહીં સ્વાધ્યાય છે. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન એક, કવિએ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે, તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બે નંબરનો પ્રશ્ન, કવિ કોને ભગવાનની આંખ ગણે છે, તો કવિ ઈશ્વરને ભગવાનની આંખ ગણે છે.
સરોવરને ભગવાનને આંખ ગણે છે. ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. હોળીને કોણ હંકારતું હશે? હોળીને ઈશ્વર હંકારતા હશે. અહીંયા કાવ્ય પંક્તિ આપેલી છે, જે તમારે સમજાવવાની છે. આપણે આગળ કાવ્યમાં સમજાવી છે એ જ છે. રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. કે રાડ ત્રાડ અને લાડની તેમજ મોર પીછ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા હે ઈશ્વર, તો ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે. પ્રશ્ન 3માં કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, જે તમે આગળ કાવ્યમાંથી જોઈને પૂર્ણ કરી શકો છો. સામાનાથી શબ્દ છે આંખ, નેત્ર, દરિયો, સમુદ્ર, નાદ, અવાજ, ઈશ્વર, ભગવાન, વૃક્ષ, ઝાડ, ફૂલ, પુષ્પ. વિરોધાર્થી શબ્દ પહોળું, સાંકડું, નજીક, દૂર, વિશાળ, સાંકડું, અંધારું, અજવાળું. બાજુમાં પ્રશ્ન 6. ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાંસની શબ્દ જોડી બનાવો. વાત તો રળિયાત, નાદ સોગાદ, સુર દૂર, તમરા ભમરા, વહે કહે. પ્રશ્ન 7 છે. અહીંયા શ અને સ તે બનતા ચાર ચાર શબ્દો લખી તેનો અર્થ ભેદ દર્શાવવાનો છે. અહીંયા ઉદાહરણ આપેલું છે સાપ સર્પ અને શાપ એટલે બદદુઆ. એટલે તમારે પણ અહીંયા ઉદાહરણ આપીને સમજાવવાનું છે. સર તો સરોવર, એવી રીતે હું મારી રીતે તમને બીજા બે ત્રણ ઉદાહરણ આપી દઉં છું. શાક તો આવરું, અને શાક ઝાડ પર પાકેલું ફળ. સુર અવાજ, તો સુર સુરવિદ્યાનો શૌર્ય. પ્રશ્ન 8 છે. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, આ પંક્તિને આધારે બીજી 3 પંક્તિઓ બનાવો. હવે એ પંક્તિને આધારે જ આપણે પંક્તિ બનાવવાની છે. તો ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. હેત લાવી હસાવતું સદા રાખી દિલ સાવ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માં. અહીં આપણું કાવ્ય પૂરું થાય છે. તમારે તમારી જે તમને ગુજરાતીની નોટબુક બનાવવાની કહી હતી, પાઠ 1નું સ્વાધ્યાય મેં તમને આપેલું હતું, તો આજે કાવ્ય 2નું સ્વાધ્યાય હોમવર્ક આપું છું તમને. કાવ્ય 2 તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, કાવ્ય પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. શબ્દ સમજૂતી, ભાષા સજ્જતા, સ્વાધ્યાય તમારે ગુજરાતની નોટબુક મેં બનાવવાની કહી છે. એ નોટબુકમાં પાઠ 1 અને પાઠ 2નું અભ્યાસ સ્વાધ્યાય લખવાનું રહેશે. ચલો મિત્રો આવજો.